Sandhan. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગદ્ય અને પદ્ય સાહિત્યના મુખ્ય બે માધ્યમો. પ્રાચીન પરંપરામાં પદ્ય એટલે છંદોબદ્ધ જ હોય અને આ માન્યતા ખાસ્સા લાંબા સમય સુધી ચાલી. વિદ્યાર્થી મિત્રો, આ ભૂમિકા સાથે મારે કહેવું છે કે આજે આપણે છંદ વિશે વાત કરીશું. મારી સાથે મારા મિત્ર પ્રિન્સિપાલ ડૉક્ટર જીતેન્દ્ર મેકવાન સાહેબ છે. છંદના જ્ઞાતા છે, છંદ વિશે કાર્ય શિબિર પણ ચલાવે છે અને એક સારું પુસ્તક પણ છંદ વિશે એમણે લખ્યું છે. તો આપણે આજે આ પદ્યમાં છંદમાં ગતિ કરવાના છીએ. કવિતા કાનની કલા છે અને આપણું કાન લય બરાબર પકડે એટલા માટે પદ્યમાં છંદ જરૂરી છે. પરંતુ ઘણા સમયથી આપણે અનુભવીએ છીએ કે છંદ સાથેનો આપણો નાતો એ કાન સાથેનો તૂટી ગયો છે અને માત્ર એ આંખ સાથેનો નાતો રહ્યો છે. એટલે આપણે છંદના ગણ ભણીએ છીએ, છંદનું જે ગણમાપ છે કે એની માત્રા એ આપણે ભણીએ છીએ, પણ એ છંદનું પઠન કઈ રીતે કરવામાં આવે અથવા તો એ છંદને કઈ રીતના ગાવામાં આવે એ આપણે ધીરે ધીરે ભૂલતા ગયા છીએ. આપણે આજે આનંદ થશે કે જીતેન્દ્રભાઈ આપણે આવા એક રડિયાળા પ્રદેશમાં ગતિ કરાવશે. છંદ વિશે થોડી પ્રાથમિક માહિતી આપું તો છંદ એટલે કવિતાનું માપ, એક ચોક્કસ પ્રકારનું માપ જેને કારણે લય જળવાય અને લય એ પદ્યમાં ખૂબ જરૂરી છે, ગદ્યમાં પણ જરૂરી છે, પરંતુ પદ્યનું લય એ આવૃત હોય છે એટલે વારંવાર આવે એને કારણે ચોક્કસ પ્રકારનું માપ જરૂરી છે અને આ માપમાં રાખે છે છંદ. છંદ વિશેની માહિતી આપ જોઈ શકો આપની સ્ક્રીન ઉપર પ્રાથમિક, કે છંદ એટલે કવિતાનું ચોક્કસ માપ. કવિતામાં લય નિપજાવવા માટે, તેને ગાઈ શકાય તે માટે અક્ષર માત્રા વગેરેનું નિશ્ચિત માપ હોય છે તેને છંદ કહે છે. નિરુક્તશાસ્ત્રના રચયિતા યાસ્કમુનિ છંદ શબ્દને ઢાંકવાના અર્થમાં પ્રયોજે છે. તે અનુસાર જે અક્ષરોને આવૃત્ત કરે છે તે છંદ, છંદાસી છાદનાથ એમ કહેવાયું છે. ઋગ્વેદ એમાં સર્વાનુક્રમણી કાત્યાયન મુજબ એ છંદની વ્યાખ્યા આવી આપે છે કે અક્ષરોનું જે પરિમાણ છે તે છંદ છે. યદક્ષર પરિમાણમ તછંદ. છંદની અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. એટલે છંદો નિયતાક્ષરમ એમ અભિનવ ગુપ્તાચાર્ય કહે છે. માત્રાક્ષર સંખ્યા નિયતા વાક છંદ એમ પણ કહેવાયું છે. અને છંદ પાદવ તુ વેદસ્ય, પાણીની શિક્ષામાં છંદની આ પ્રમાણે વ્યાખ્યામાં આપવામાં આવી છે અને કહેવાયું છે કે વેદના પગ એ છંદ છે. અને અમુક વર્ણ એકમોની નિયત કાલાંતરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ એવી વ્યાખ્યા હરિવલ્લભ ભાયણી આપે છે. છંદ અંગેની શાસ્ત્રીય વિચારણા કરનાર આચાર્ય પિંગલ હતા અને પોતાના છંદસૂત્ર નામના ગ્રંથમાં તેઓ છંદના મુખ્ય બે પ્રકાર દર્શાવે છે, વૈદિક છંદ અને લૌકિક છંદ. વૈદિક છંદો મુખ્યત્વે સાત છે, ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, ત્રિષ્ટુપ, બૃહતિ, જગતિ અને પંક્તિ. લૌકિક છંદો ત્રણ પ્રકારના છે, અક્ષરમેળ, માત્રામેળ અને સંખ્યામેળ. લયમેળ એ ચોથા પ્રકારનો છંદ છે. લયમેળ છંદને એનું એક ચોક્કસ પ્રકારનું માપ નથી, પણ એ ગીતકાર લયનો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારના આવર્તનો પ્રયોજતો હોય છે. અન્ય એક રીતે છંદના મુખ્ય બે પ્રકાર ગણવામાં આવે છે, વૃત્ત અને જાતિ. અક્ષરમેળ છંદને વૃત્ત કહે છે અને વૃત્તની યોજના લઘુ ગુરુની ગોઠવણીથી અને અક્ષરની સંખ્યા પર આધાર રાખે છે, જ્યારે માત્રામેળ છંદો જાતિના નામે ઓળખાય છે. છંદશાસ્ત્ર સાથે સંકળાયેલ કેટલીક પાયાની અને જરૂરી અગત્યની સંજ્ઞાઓની આપણે સમજ પણ મેળવી લઈએ, જેમ કે માત્રા શું છે, લઘુ અને ગુરુ શું છે, ચરણ કોને કહેવાય, કડી કોને કહેવાય, શ્લોક શું છે, શ્લોકભંગ એ કઈ સંજ્ઞા છે, વૃત્તગણ કોને કહેવાય, યતિ, યતિભંગ, સંધિ, શ્રુતિભંગ, સખંડ છંદ, અખંડ છંદ, અભ્યસ્ત છંદ, પારંપરિક છંદ, આ બધા છંદ સાથે સંકળાયેલા શબ્દો છે અને એનો પરિચય મેળવવો જરૂરી છે.
આપણે માત્ર છંદનું બંધારણ જોઈએ તે જરૂરી નથી, પણ છંદના જે આ બધા સાયોગિક બધા અંગો છે, અવયવો છે, એના વિશેનો પણ પરિચય આપણે હોવો જોઈએ. તો લઘુ અને ગુરુ એ આપ જાણો છો. તો અક્ષરોના ઉચ્ચારણ પ્રમાણે એના લઘુ અને ગુરુ એમ બે ભાગ કરવામાં આવે છે. સામાન્ય અર્થ પ્રમાણે લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. જેને ઉચ્ચારતા ઓછો સમય લાગે અને જે વ્યંજન હ્રસ્વ સ્વર સાથે હોય તે વર્ણને લઘુ વર્ણ કહેવામાં આવે છે. જેને ઉચ્ચારતા વધુ સમય લાગે અને જે વ્યંજન દીર્ઘ સ્વર સાથે સંયુક્ત હોય તે વર્ણને ગુરુ કહેવામાં આવે છે. લઘુ વર્ણને દર્શાવવા માટે લ અથવા એક નિશાની છે ઊંધી માત્રાની તે, અને ગુરુ વર્ણને દર્શાવવા માટે ગા કે દા અથવા એક હાઇફન પ્રકારની નિશાની વાપરીએ છીએ. આ ઓળખ માટે આપણે સંજ્ઞાઓ વાપરીએ છીએ. લઘુ વર્ણ કયા છે તો આપણે કક્કામાં કને લઈએ તો ક, રસ્વકી, રસ્વકુ, કૃ આટલા વર્ણ લઘુ વર્ણ હોય છે અથવા લઘુ તરીકે એને ગણવા. ગુરુવર્ણ કયા તો કે કા, દીર્ઘકી, દીર્ઘકુ, કે, કઈ, કો, કૌ, કહ. હવે અનુસ્વારને પણ આપણે ગુરુ ગણીએ છીએ, પણ એની શરત છે કે કોમળ અનુસ્વારયુક્ત વર્ણ લઘુ ગણાય છે અને તીવ્ર અનુસ્વારયુક્ત વર્ણ ગુરુ ગણાય છે. જો કોમળ હોય તો લઘુ લેવાનો છે અને એ જો તીવ્ર હોય તો આપણે એ અનુસ્વારને ગુરુ ગણવાનો છે. કેટલાક સંયોગોમાં લઘુ વર્ણ પણ ગુરુ બને છે. તો આ કેટલાક સંયોગો છે તે જોઈ લઈએ કે લઘુ વર્ણ પછી જોડાક્ષર આવે તો પૂર્વે આવેલ લઘુ વર્ણ ગુરુ બને છે. એટલે જોડાક્ષર હોય તો એ જોડાક્ષર પહેલાંનો વર્ણ લઘુ હોય તો તે ગુરુ ગણવાનો છે, કારણ કે ત્યાં થડકો લાગે છે એના કારણે એ વર્ણ ગુરુ બની જાય છે લઘુ હોય તો પણ. અને લઘુ વર્ણ પદને અંતે આવે તો તે ગુરુ ગણવામાં આવે છે અને લઘુ વર્ણ વિસર્ગની સાથે આવે તો તે ગુરુ બને છે. તો આટલા સંયોગોમાં લઘુ વર્ણ ગુરુ બને છે. શ્રુતિભંગ કોને કહેવાય તો કે અક્ષરમળી છંદમાં એક ગુરુ અક્ષરને સ્થાને બે લઘુ અક્ષર મૂકવામાં આવે તો તેને શ્રુતિભંગ કહેવામાં આવે છે. અક્ષરમળી છંદમાં આપ જાણો છો તેમ અક્ષર નું માપ ચુસ્તપણે જાળવવાનું હોય છે, પણ કેટલાક સંયોગોમાં ગુરુને સ્થાને બે લઘુ પણ મૂકવામાં આવે તો એને આપણે શ્રુતિભંગ કહે. જો સાંભળવાનો શ્રુતિ, મેં તમને પૂર્વે જ કહ્યું કે કવિતા એક કાનની કલા છે અને આખું વિશ્વ એક લયમાં આપણે એને કહીએ કે કોસ્મિક રિધમમાં સંકળાયેલું છે અને એને તમે આ બધાનો અનુભવ છે આપણો કે આપણને ગદ્ય કરતાં પદ્ય તરત યાદ રહી જાય છે અને તમને ફિલ્મના સોંગ્સ છે, ગીત, ગઝલ, આપણા લોકગીતો, હાલરડા, આ બધું આપણને યાદ રહે છે. તો એ લયને કારણે અને લયની સંયોજના જે શ્રુતિ પર્વ બને છે અથવા શ્રુતિભંગ એ આ સંજ્ઞા છે. માત્રા કોને કહેવાય તો કે અક્ષરોનું માપ તેની માત્રાની સંખ્યાની દૃષ્ટિએ પણ દર્શાવી શકાય છે. માત્રા એટલે ઉચ્ચારણની દૃષ્ટિએ અક્ષરનું મૂલ્ય. લઘુ અક્ષરની એક માત્રા અને ગુરુ અક્ષરની બે માત્ર ગણાય છે. માત્રામય છંદમાં માત્રાને આધારે માપ નિયત થયેલું હોય છે. વૃત્તગણ. આચાર્ય પિંગલે તમે જાણો છો બધા, યમા તારા જભાન સલગાઓ તમે ગોખેલું છે અને હવે તમને કંઠસ્થ હશે. તો એ જે આઠ ગણ છે તો એ ગણ અહીંયા તમને છંદની ઓળખ માટે આ ગણોનું જ્ઞાન હોવું જરૂરી છે. સંધિ કોને કહેવાય તો કે છંદમાં પઠનના લય પ્રમાણે જે પંક્તિખંડો પડે છે તેને સંધિ કહે છે. પંક્તિના આવા ઉચ્ચારણગત અવયવો સંધિ કહેવાય છે. જો એકસરખી માત્રાના જૂથને દોહરાવવામાં આવે તો તેને અવૃત્ત સંધિ કહે છે. અવૃત્ત કે માત્રામય છંદોમાં ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ અને સપ્તકલ સંધિના આવર્તનો હોય છે. ત્રિકલમાં ત્રણ માત્રાઓ છે જેમ કે દા લ અથવા ગા લ પણ તમે કહી શકો. ચતુષ્કલમાં ચાર માત્રાઓ છે દા દા અથવા ગા ગા. પંચકલમાં પાંચ માત્રાઓ છે દા લ દા અથવા ગા લ ગા. સપ્તકલમાં સાત માત્રાઓ છે દા દા લ દા. હવે ચરણ, પદ કે પાદ એ કોને કહેવાય તો કે છંદના એક અંશ કે ભાગને ચરણ, પદ કે પાદ કહેવામાં આવે છે. સામાન્ય રીતે છંદમાં ચાર ચરણ હોય છે, પરંતુ કેટલાક છંદોમાં ચાર કે તેથી વધારે ચરણ પણ હોઈ શકે છે અને એ પ્રમાણે તેને ત્રિપાદ, ચતુષ્પાદ, ષટપદ વગેરે ભેદો ચરણને આધારે પાડવામાં આવ્યા છે. શ્લોક અને શ્લોકભંગ.
ચાર ચરણના સમૂહને શ્લોક કહે છે. પરંપરા આવી જ છે કે એક શ્લોકમાં ચાર ચરણ હોય, પણ કેટલાક કવિઓ આ ચુસ્ત નિયમને માનતા નથી. પોતાને અભિપ્રેત હોય તે વર્ણ્ય વિશે ચાર ચરણથી ઓછા અથવા વધારે ચરણમાં અવતરે તેવા ચારથી ઓછા કે ચારથી વધારે ચરણની રચના બને તો તેને શ્લોક ભંગ કહે છે. યતિ, આ બહુ જાણીતો શબ્દ તમારા માટે, તો એની પરિભાષા કે યતિ એટલે શું? તો કે કાવ્યપાઠમાં અમુક સ્થળે અટકવાનું હોય કે વિરામ લેવાનો હોય છે એ વિરામ સ્થાન એટલે યતિ. આ રીતની નિશ્ચિત સ્થળે વિરામ લેવાની યોજનાને યતિ કહે છે. આ વિરામ અલ્પ સમયનો હોય છે. યતિભંગ ક્યારે થયો કહેવાય? તો કે જ્યાં યતિ આવતો હોય ત્યાં સામાન્ય રીતે શબ્દ પૂરો થયેલ હોય છે, પરંતુ કેટલાક સંયોગોમાં યતિ શબ્દની વચ્ચે આવતી હોય છે. એટલે કે શબ્દના થોડા વર્ણો યતિની આગળ અને થોડા શબ્દ યતિની પાછળ આવતા હોય છે. આ પ્રકારની શબ્દની ક્રિયાને યતિભંગ કહે છે. યતિને ધ્યાનમાં રાખીને છંદના બે પ્રકાર પડે છે, યત્યાત્મક છંદ અને અયત્યાત્મક છંદ. જેમાં યતિ ચોક્કસ નિયમમાં હોય તે યત્યાત્મક, અને જેમાં યતિ ચોક્કસ નિયમમાં ન હોય તે યત્યાત્મક છંદ. દૃઢ યતિ અને કોમળ યતિ, કાવ્યપંક્તિના પઠનમાં કેટલાક વિરામ લીધા વિના ચાલે જ નહીં તેવા હોય તો તેને દૃઢ યતિ કહેવામાં આવે છે, પરંતુ કેટલીક વખત વિરામ ન લઈએ તો પણ વાંધો ન આવે તો તેવા વિરામને કોમળ યતિ કહે છે. સખંડ છંદ અને અખંડ છંદ કોને કહેવાય? તો યતિને લીધે પંક્તિમાં ખંડ પડે છે. આવા યતિયુક્ત ખંડયુક્ત છંદને સખંડ અથવા સયતિક છંદ કહે છે. જેમાં યતિ કે ખંડ ન આવતો હોય તે છંદને અખંડ છંદ કહેવામાં આવે છે. ખંડ અથવા અવ્યસ્ત છંદ, પારંપરિક છંદ. અક્ષરમેળ અને માત્રામેળ છંદમાં ભાવને અનુરૂપ ખંડ પાડવામાં આવે તો તેને ખંડ અથવા અભ્યસ્ત છંદ તરીકે ઓળખવામાં આવે છે. યતિ આવતી હોય ત્યાંથી ભાવને અનુરૂપ ભાગ કેટલાક કવિઓ પાડતા હોય છે, એને જ ખંડ અથવા અભ્યસ્ત છંદ કહે છે. યતિ નિરપેક્ષ ભાવાનુસાર એવા છંદના જે ભાગ કરવામાં આવે તેને પારંપરિક છંદ કહે છે. હવે આપણે જે છંદના પ્રકારો છે ત્રણ અને ચાર, અક્ષરમેળ, રૂપમેળ, સંખ્યામેળ, માત્રામેળ અને લયમેળ, તો આ છંદોનો આપણે પરિચય લઈએ અને પછી આપણે એના ઉદાહરણોમાં ગતિ કરીશું. અક્ષરમેળ છંદ અને રૂપમેળ છંદ, કેટલાક વિદ્વાનો બંનેને એક માને છે અને કેટલાક એ બંને છંદોને અલગ અલગ માને છે, તો એ વિગત પણ આપ વાંચી જુઓ કે જે છંદનું બંધારણ અક્ષરોની નિશ્ચિત સંખ્યાથી થયેલું હોય એને અક્ષરમેળ છંદ કહે છે. આમ તો અક્ષરમેળ છંદ અને રૂપમેળ છંદને એક જ માનવામાં આવે છે, પરંતુ કેશવવર્ષ ધ્રુવ માને છે કે અક્ષરમેળ છંદમાં પ્રત્યેક અક્ષરનું લઘુગુરુનું સ્થાન નિશ્ચિત હોતું નથી, જ્યારે રૂપમેળ છંદમાં પંક્તિના પ્રત્યેક અક્ષરનું સ્થાન નિશ્ચિત હોય છે. આ અર્થમાં પૃથ્વી, મંદાક્રાંતા જેવા છંદને રૂપમેળ કહી શકાય, જ્યારે અનુષ્ટુપ, ગાયત્રી જેવા છંદોને અક્ષરમેળ છંદ કહી શકાય. માત્રામેળ છંદ, તો માત્રામેળ છંદો વિશેષત્વ ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્ય પરથી આવ્યા છે. એમાં છંદનું બંધારણ વર્ણની લઘુ કે ગુરુ માત્રાની સંખ્યા વડે નિયત થાય છે, એટલે કે તેમાં અક્ષરની સંખ્યાના આધારે નહીં પણ અક્ષરની માત્રા સંખ્યાના આધારે છંદ નિયત થાય છે. માત્રામેળ છંદોમાં અમુક અંતરે ભાર મુકાય તેને તાલ કહે છે. ચોપાય, ઝૂલણા, દોહરો વગેરે માત્રામેળ છંદો છે. સંખ્યામેળ છંદ કોને કહેવામાં આવે? તો કે જેનું બંધારણ માત્ર અક્ષરોની નિશ્ચિત સંખ્યાના આધારે નિયત થયેલું હોય તેને સંખ્યામેળ છંદ કહે છે. એમાં અક્ષરનું લઘુ ગુરુનું માપ, માત્રા સંખ્યા ઇત્યાદિ ધ્યાનમાં નથી લેવાતા, પરંતુ અક્ષરોની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે છે. મનહર, ઘનાક્ષરી જેવા છંદો સંખ્યામેળ છે. લયમેળ છંદ, અક્ષર સંખ્યા, માત્રા સંખ્યા, નિશ્ચિત માપ એ તમામ સિવાય માત્ર લયને આધારે જ જેનું માપ નિશ્ચિત થતું હોય તેને લયમેળ છંદ કહે છે. એમાં કવિ પોતાને અનુરૂપ એવા સંધિ એકમો કે આવર્તનો ખપમાં લેતો હોય છે. લોકગીતો, ગીતો, પદો ઇત્યાદિમાં લયમેળ છંદનો વિનિયોગ થતો હોય છે. છંદની ઓળખ કઈ રીતના કરી શકાય તો એનું પણ નિદર્શન એક દૃષ્ટાંત આપું છું કે જો અક્ષરમેળ છંદ હોય તો તમે આ રીતે બરાબર પહેલાં સૌથી પહેલાં કાવ્યની પંક્તિ હોય તો કાવ્યની પંક્તિમાં લઘુ અને ગુરુ પ્રમાણે તમારે નિશાની મૂકી દેવાની, અને એ નિશાનીને આધારે તમારે એનો ગણ ઉપર મૂકી દેવાનો, અને ગણ કયો છે એ મૂકી દો એટલે તમને તમારો એને ઓળખવાનો હોય. જેમ કે મર, ભન, ય, ય, ય એવો આ છંદ, એવો ગણ બંધારણ છે, તો એ શ્રગધરા. ઘણા મિત્રો શ્રગધરા બોલતા હોય, શ્રગધરા નથી પણ શ્રગધરા છે, એ પણ જોડણી પણ તમે યાદ રાખજો. શ્રગધરા છંદ બને છે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, આ કાંતની બહુ પ્રસિદ્ધ પંક્તિ છે. માત્રામેળ છંદ કેવી રીતના ઓળખાય? તો માત્રામેળ છંદમાં માત્રાના આધારે છંદનું માપ નિશ્ચિત થતું હોય છે.
તો કાવ્યની પંક્તિ હોય એ કાવ્યની પંક્તિમાં લઘુની એક માત્ર અને ગુરુની બે માત્ર, એ પ્રમાણે તમે લઘુ ગુરુ ઉપર એ તમે માત્રા મૂકી દો અને પછી તમે એ ગણી લો, તો એના આધારે તમે કયો છંદ છે તે ઓળખી શકશો. તો આ છંદને ઓળખવાની પદ્ધતિ છે. હવે અક્ષરમય છંદને આપણે એક નિદર્શન લઈએ. એનું બંધારણ તમારી પરીક્ષામાં આવે તો પરીક્ષામાં આ પદ્ધતિએ જવાનું છે. છંદ ઓળખાવવાનો આવે અને છંદનો પરિચય બે રીતે પરીક્ષામાં પૂછાતો હોય છે. તમને કેટલાક છંદો પૂછવામાં આવે તો એ છંદનું બંધારણ તમારે કહેવાનું હોય છે અને એનું ઉદાહરણ આપવાનું, દૃષ્ટાંત આપવાનું હોય છે. અને બીજી રીતે તો કાવ્યની પંક્તિ આપવામાં આવે તો કાવ્યની પંક્તિમાં કયો છંદ પ્રયોજાયો છે એ તમારે ઓળખવાનો હોય છે. તો આપણે એક નિદર્શન જોઈએ અને પછી જીતેનભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ પઠન અને ગાન આપણને પ્રસ્તુત કરે. અનુષ્ટુપ છંદ, તો એનું બંધારણ, સંસ્કૃતમાં આ છંદને અનુષ્ટુપ કહે છે પણ ગુજરાતીમાં તે અનુષ્ટુપ તરીકે ઓળખાય છે. બંધારણના લક્ષણો કયા છે? તો કે આ અક્ષરની સંખ્યા 32, ચરણ તો કે 8-8 અક્ષરના એમાં 4 ચરણ હોય છે. એનું ગણબંધારણ કયું છે? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને ગુરુ હોય છે, જ્યારે બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ અને લઘુ હોય છે. દરેક ચરણના પહેલા 4 અક્ષર અને છેલ્લા 8મા અક્ષર માટે લઘુ ગુરુનું કોઈ નિયમન નથી. અને યતિ, તો કે દરેક ચરણને અંતે યતિ આવે છે, ત્યાં આપણે અટકવાનું હોય છે. હવે એનું દૃષ્ટાંત જોઈએ. કલાપીની પ્રસિદ્ધ પંક્તિ છે, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, અને રૂજવે જગતના જખમો, આ દરિયાને પૂરા કરે, ચલાવે સૃષ્ટિનો તંતુ, ધન્ય તે નવ યૌવન. તો મિત્રો, આપણે છંદની જે પ્રાથમિક માહિતી છે એમાં ગતિ કરી. હવે આપણે વધારે નિદર્શનો જોઈએ અને ક્લાસમાં